નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષયની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિમાં એકસો અઠ્ઠાવન નંબર પેજ ઉપર જે આપણે ચોરસ મીટર જમીન ઘેરાઈ શકીએ કેટલા પ્રકારના આપણે લંબચોરસ બનાવવાના છીએ એ બી અને સી એ પ્રત્યેકના હદની લંબાઈ શોધવાની છે આ લંબચોરસ માટે જે રાજા જે છે જે ચેડું સુથાને જે સોનાનો તાર આપ્યો છે એ તારના બદલામાં જેટલો પણ લંબચોરસ બનાવે એટલી એને સોનું આપવાનું છે જમીન આપવાની છે છે તો એની મદદ માટે આપણે જે બનાવ્યા તે અંદર કેટલી હદની લંબાઈ છે અને લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે અહીંયા આપણને લંબચોરસ આપી દીધેલા છે આપણે એના બદલામાં શું મેળવવાનો છે સોનાનો તાર મેળવવાનો છે તો આપણે સૌપ્રથમ લંબચોરસ પરથી સોનાનો તાર મેળવીશું તો આથી અનાર આઠસો ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવા વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો તેણે વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા તે પ્રત્યેક હદની લંબાઈ શોધો આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પ્રથમ એ લંબચોરસ છે આ એની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ વીસ મીટર આપેલી છે તો એને આપણે જ્યારે પહોળાઈ ચાલીસ મીટર અને વીસ મીટર છે માટે એ માટે સોનાનો તાર આપણે કેટલા મીટર લેવો પડશે જો આપણે ચાલીસ મીટર લંબાઈ અને વીસ મીટર પહોળાઈ રાખીએ

અને વીસ મીટર છે તો સોનાનો તાર શોધવાનો છે તો આપણે સૌ પ્રથમ એની જ્યારે તાર શોધવાનું હોય એની આ જે બોર્ડર બોર્ડર શોધવાની છે આ બોર્ડર બોર્ડર શોધવાની છે તો આપણે એને પરિમિતિ શોધવી પડે સૌ પ્રથમ આપણે લંબચોરસમાં અંદર કેટલી જગ્યા રોટે છે તો એની અંદર આપણે ક્ષેત્રફળ પણ આપણે તાર શોધવાનું છે એટલે લંબચોરસની જે બોર્ડર જે લંબાઈ પહોળાઈનો જે માપ છે એ માટે તો આપણે સૌ પ્રથમ પરિમિતિનું સૂત્ર મૂકવું પડે આટલા ટો છે લંબચોરસ તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ કે બે ગુણ્યા ટા એલ વત્તા બી એલ એટલે લંબાઈ લેન્થ એટલે એલ લેન્થને ઇંગ્લિશમાં એલ નામ આપ્યું છે આપણે લંબાઈ માટે અને બ્રીથ એટલે પહોળાઈ તો એલ વધતા બી બે ગુણ્યા ટોંસમાં એલ વધતા બી બરાબર હવે આ સૂત્ર મૂકી દીધું એ જ પ્રમાણે આપણે સંખ્યા મૂકવાની છે હવે અહીંયા બે છે તો બે મૂકી દેવાના ગુણ્યા ટાની નિશાની તો ગુણ્યા ટાર છે તો ટ્રોંસ હવે અહીંયા લંબાઈ છે એલ એટલે લંબાઈ તો લંબાઈ કેટલી છે ચાલીસ મીટર આપણને આપેલી છે વધતા ટાની નિશાની મૂકવાની બી એટલે પહોળાઈ પહોળાઈ કેટલી આપેલી છે વીસ મીટર બરાબર હવે ટ્રોસ પૂરો હવે ટ્રોસમાં ચાલીસ વત્તા વીસ છે આ બંનેનો શું કરવાનો સરવાળો તો બે પહેલા આપણે ગુણ્યા એટલે કેટલા થાય સાહીઠ હવે સાહીઠ ગુણ્યા બે તો બે છ બાર બે છ બાર અને આ શૂન્ય ચડાવવાનું બરાબર જ્યારે પરિમિતિ શોધીએ છીએ ત્યારે એકમ મીટર છે સેમી છે એમ જ હોય છે જ્યારે આપણે ક્ષેત્રફળ શોધતા હોય તો ચોરસ મીટર ચોરસ સેમી એવું લખી શકીએ છીએ તો અહીંયા આપણે એકસો વીસ મીટર થયું કેટલું થયું એકસો વીસ મીટર તો આપણે એ લંબચોરસ બનાવવો હોય ચાલીસ મીટર લંબાઈ રાખી હોય મીટર પહોળાઈ રાખીને આપણે જો લંબચોરસ બનાવીએ તો એની જે આ બોર્ડર બોર્ડર માટે જે સોનાનો તાર છે તે સોનાનો તાર કેટલો જોઈએ તો એકસો વીસ મીટર કેટલો એકસો વીસ મીટર ચાલો હવે બીજો લંબચોરસ આ બી આકારનો લંબચોરસ છે એનું જોઈએ તો એસી મીટર ગુણ્યા દસ મીટર એટલે આપણને ખબર છે કે પોળાઈ લંબાઈ કરતાં લંબચોરસમાં કેવી હોય છે ઓછી હોય છે તો અહીંયા લંબાઈ એસી મીટર છે અને પહળાઈ દસ મીટર છે માટે આ માટે સોનાનો તાર કેટલો જોઈશે આ જે લંબાઈ બોર્ડર બોર્ડર છે એ માટે સોનાનો તાર કેટલો જોઈશે તો અહીંયા આપણે જ્યારે તાર શોધવાનો છે તો આપણે પરિમિતિનું સૂત્ર જેમ આપણે એ લંબચોરસમાં શોધ્યું હતું એવી જ રીતે શોધવાનું છે તો એ લંબચોરસમાં પરિમિતિનું સૂત્ર મૂક્યું હતું એ પ્રમાણે આપણે મૂકીએ તો બે ગુણ્યા ટોંસમાં લંબાઈ વધતા પળાય તો બે છે તો બે ગુણ્યાટારની નિશાની તો ગુણ્યાટાર મૂકી દેવાનો ટોંસ છે તો ટોંસ કરી દેવાનો એસી વધતા દસ દસ એ પહોળાય છે એસી એ લંબાય છે વચ્ચે વત્તા ટાની નિશાની તો અહીંયા આપણે બે ગુણ્યા ટોંસમાં એસી વધતા દસ એટલે કેટલા થાય નેવું થાય કેટલા થાય નેવું થાય હવે આપણે શું કરવાનું છે કે નેવું ગુણ્યા બે નેવું આપણે શીખી ગયા કે જ્યારે આવી શૂન્યવાળી સંખ્યાઓ હોય ને ગુણ્યાકાર કરવાનો હોય છે ત્યારે સૌપ્રથમ આપણે અંકોનો ગુણ્યાકાર કરી દેવાનો અને જેટલી પણ શૂન્ય સંખ્યામાં છે એ ચડાવી દેવાની તો અહીંયા આપણે બે નવ અઢાર અને આ જે શૂન્ય છે એને મૂકી દેવાની એટલે કેટલા થયા એટસો ને તો બી લંબચોરસમાં સોનાનો તાર એટસો ને મીટર જોઈએ કેટલો જોઈએ એટસો એસી મીટર હવે આપણે જોઈએ સી આટાનો લંબચોરસ છે હવે સી આટાના લંબચોરસમાં આ લંબચોરસ માટે એ જ પ્રમાણે પાછું સૂત્ર મૂકીશું બે ગુણ્યા ટોંસમાં એલ વત્તા તો બે ગુણ્યા આઠસો લંબાઈ છે વત્તા

સોળસો ને બે મીટર તાર જોઈએ છે હવે આપણે પરંતુ અનારે તેનાથી પણ વધુ લાંબો લાંબો બનાવ્યો તે કેટલો છે રાજાને કહ્યું હતું કે રાજ અનારને મનમાં એવું થયું છે કે હું જેટલો પણ લાંબો લંબચોરસ બનાવીશ એટલું વધારે સોનું મને મળશે એટલે સૌ પ્રથમ તેને ચાલીસ મીટર અને વીસ મીટર લંબાઈ પહોળાઈ રાખી પછી એંસી મીટર લંબાઈ દસ મીટર પહોળાઈ રાખી પછી આઠસો મીટર અને એક મીટર રાખી તો એને દરેક વખતે જે મળ્યું છે તારની લંબાઈ એ સૌથી વધુને વધુ મળતી રહી પછી તેણે આઠ હજાર મીટર લંબાઈ રાખી અને જીરો પોઈન્ટ એટ આપણે માપટ્ટી પર હોય છે મીમી જે સેમી કરતાં નાના છે દસ મીમી થાય ત્યારે એક સેમી થાય એટલે અહીંયા આપણે જીરો પોઈન્ટ એટ એટલે જીરો પોઈન્ટ એટલે એટલે શું છે માત્ર ને માત્ર એટ સેમી બરાબર તો જીરો પોઈન્ટ એટ દસ માંથી એક એટલે એટ મીમી જેટલું થાય કેટલું થાય એટ મીમી જેટલું એમ જીરો પોઈન્ટ એટ છે હવે આપણે જીરો પોઈન્ટ એટ હોય જીરો પોઈન્ટ એટ એટલે દશાંશ ચિહ્ન હટાય છે તો એટમ અને દશકના સ્થાને તો છેદમાં આપણે દસ લઈશું તો આપણે દસ હોય તો એટને આપણે કયા સ્થાને મૂકીશું દશાંશના તો ખાલી એટ મીમી જેટલું અંતર છે હવે પાછું આપણે એ જ પ્રમાણે સૂત્ર મૂકીશું બે ગુણ્યા એલ વત્તા બે બરાબર બે ગુણ્યા આઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ વન હવે એક હોય તો આપણે એક સાથે ગૂણી શકીએ છીએ વત્તા આપણે જીરો પોઈન્ટ બે પણ આ તો ખાલી જીરો પોઈન્ટ એટ છે તો જો એને બે વડે ઢૂણીશું તો જીરો પોઈન્ટ ખાલી બે જ થશે આપણે જીરો પોઈન્ટ એટને બે વડે ઢૂણીએ તો કેટલું થાય ઝીરો પોઈન્ટ બે જ થશે તો અહીંયા આપણે આઠસો દુ કેટલા થાય તો અહીંયા આપણે જ્યારે આઠસો મીટર ગુણ્યા એટ મીટર છે બરાબર આઠસો આઠ હજાર મીટર ગુણ્યા જીરો પોઈન્ટ એટ છે તો આઠ હજારને આપણે જ્યારે બે વડે ગુણ્યા આઠ હજાર ગુણ્યા બે બે જીરો જીરો બે જીરો જીરો બે જીરો જીરો બે આઠ સોળ હજારના સ્થાને આપણે હજાર અને દસ હજાર તો એટ હજાર થાય કેટલું થાય એટ સોળ હજાર મીટર થાય કેટલું થાય સોળ હજાર મીટર થાય તો આઠ હજાર મીટર ઝીરો પોઈન્ટ એટ મીટર કરીએ તો આપણે એનો સોનાનો જે તાર મળવાનો છે તે આપણને સોળ હજાર મીટર જેટલો મળશે કારણ કે આઠસો આઠ હજાર ગુણ્યા આપણે બે કરીએ એટલે સોળ હજાર થાય બરાબર તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો